હેલો સ્ટુડન્ટ ઇલેવંત સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ આજે આપણે ચેપ્ટર નંબર ત્રણની વાત કરવાના છીએ સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ત્રણની અંદર ટોટલ ત્રણ પ્રેક્ટિકલ છે હવે જે ચેપ્ટર છે બધા નાના નાના છે તો ટાઈમ બેઝ ઉપર પ્રેક્ટિકલ છે એટલે કેરેટમાં જવું પડશે કેરેટની અંદર એડિટ ને પ્રોપર્ટી આપણે ટાઈમ સેટ કરવો પડશે તો કેરેટ એડિટ અને પ્રોપર્ટીઝ એ પ્રોપર્ટીઝ ઉપર જઈશું એટલે પેલું પ્રોપર્ટીઝવાળું બોક્સ આવશે જેની આપણે વાત કરી લીધી હતી આ બોક્સ રિપીટ થાય જ રાખશે ઈમેજ ટાઈમ ટાઈમને અધર ત્રણ બટન આવે છે એમાં ટાઈમ બેઝ ઉપર છે એટલે ટાઈમમાં ક્લિક કરશું ફ્રેમ પર સેકન્ડ ચોવીસ ઝીરો એફ અને ફાઈવ સેકન્ડ આપણે પહેલાં નામ બદલું હોય તો તમે બદલી શકો છો આપણે એપલ નામ આપી દઈએ એનું આ જે પ્રેક્ટિકલ છે એનું નામ એપલ રાખી દઈએ આપણે હવે ફ્રેમ પર સેકન્ડ કેટલી આવે ટ્વેન્ટી ફોર એટલે એક સેકન્ડની અંદર ટ્વેન્ટી ફોર ફ્રેમ આવે તો એ તમે અને સ્ટાર્ટ ટાઈમ ઝીરો એફ આવે ઝીરો એફથી શરૂ થાય એ પણ ઝીરો એફ તમને બતાવી દઉં પાછળ કેનવાસની અંદર જો તમને ઝીરો એફ લખેલું છે ત્યાંથી પ્રેક્ટિકલનો ટાઈમ શરૂ થાય ઝીરો એફથી વન એ એફ ટુ એ એફ એમ ચોવીસ એફ પૂરું થાય એટલે વન સેકન્ડનું પ્રેક્ટિકલ પૂરું થતું હોય છે હવે આપણે એમાં ટાઈમ બેઝ છે વન ટુ સેકન્ડ ફોર સેકન્ડ ફાઇવ સેકન્ડ આપણે એ પણ બદલવાનું થશે એન્ડ ટાઈમ એન ટાઈમ ફાઇવ સેકન્ડ છે પણ આપણે પ્રેક્ટિકલ એવું છે કે એક સર્કલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું બે સેકન્ડમાં કેટલી સેકન્ડમાં બે તો અહીંયા તમારે બે સેકન્ડ લખવાની એટલે ટુ એસ લખવાનું એન્ડ ટાઈમ ટુ એસ ટુ એસ લખશો એટલે બે સેકન્ડનું પ્રેક્ટિકલ એપ્લાય આપી દે ઓકે આપી દો એટલે ટુ સેકન્ડનું ટાઈમ બાર બની જશે એટલે હવે જે પ્રેક્ટિકલ કરશો એ ટુ સેકન્ડમાં જ બનશે આ ટાઈમ સેટ કરવાનો ટુ સેકન્ડ કરવું હોય તો જો પાંચ સેકન્ડનું કરવાનું હોય તો ટાઈમ કરવાનો જરૂર નથી હવે તમારે સર્કલ પહેલાં બનાવવું પડશે ને સર્કલ તો સર્કલ ટૂલ ઉપર ક્લિક કરીએ અને ડ્રો કરીએ આપણે બહુ જ ઇઝી પ્રેક્ટિકલ છે આવા નાના પ્રેક્ટિકલ જ આપણે આપેલા છે એમાં સર્કલ બનાવીએ સર્કલ ઉપર ક્લિક કર્યા પછી ટ્રાન્સફોર્મ ટૂલ એરો ટૂલ ઉપર ક્લિક કરવું પડશે મેં તમને કીધેલું આગળ એમાં ગ્રીન ડક અને બ્લુ ડક આવે ઓકે ઓબ્જેક્ટ નાનું મોટું કરી ગયો છો અને ઓબ્જેક્ટને મૂવ કરી છો તો આપણે એક અસરથી અને નાનું મોટું આપણે કરી દઈએ હવે એક નવું આવે છે પ્રેક્ટિકલ માટેનો એમસીક્યુ યાદ રાખજો ભૂલાઈ નહીં એક ગ્રીન કલરનો તમને ઢીંગલો દેખાય છે કેનવાસની સાઈડમાં જો દેખાય છે એનું નામ છે એડિટિંગ મોડ એનિમેટેડ એડિટિંગ મોડ એટલે હવે તમે એ ગ્રીન હોય ત્યારે બંધ હોય રેડ હોય ત્યારે એ શરૂ હોય છે એટલે રેડ હોય ત્યારે એ દોડતો હોય છે ને સાર કેનવાસની બોર્ડર રેડ થઈ જાય છે તો આપણે એમ સિક્યુ યાદ રાખજો જ્યારે એ શરૂ હોય ત્યારે જ પ્રેક્ટિકલ કરવો એ ગણાય બાકી ન ગણાય એટલે ગ્રીન હોય ત્યારે બંધ હોય છે ત્યારે પ્રેક્ટિકલ ગણાતું નથી અત્યારે જો આ ગ્રીન કરી દીધું પાછો ક્લિક કર્યું એટલે ગ્રીન થઈ ગયું તો હવે એ ગણાશે નહીં એટલે આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ છીએ એટલે એ એડિટ મોડ ઉપર ક્લિક કરીએ છીએ એટલે એ રેડ થઈ જશે બોર્ડર રેડ હવે ઓબ્જેક્ટને તમારે એકવાર મૂંની ઉપર નીચે કરવાનું કેમ કે ઝીરો ફ્રેમ છે ઝીરો ફ્રેમથી શરૂ થાય છે એટલે ત્યાં એની જગ્યા ફિક્સ હોય છે એટલે એકવાર ઉપર નીચે કરવાનું સર્કલ હવે તમારે ઝીરો એફ છે ત્યાં તમારે ટુ સેકન્ડ બે સેકન્ડનું પ્રેક્ટિકલ છે એટલે ટુ સેકન્ડ તમારે લખવું પડશે ટુ સેકન્ડ અને એન્ટર આપવું કમ્પલસરી છે યાદ રાખજો સ્ટુડન્ટ ટુ સેકન્ડ લખ્યા પછી ટાઈમ લખ્યા પછી એન્ટર આપવું કમ્પલસરી છે હવે બે સેકન્ડ લખાઈ ગયું એન્ટર અપાઈ ગયું હવે તમારે સર્કલ ક્યાં લઈ જવું છે તો સર્કલનું ગ્રીન ડગ જે છે એન્ટર ડગ પકડીને કરસરથી પકડીને તમે સામેની સાઈડ આપણે લઈ જઈએ એટલે બે સેકન્ડનું જે પ્રેક્ટિકલ છે એની આપણે વે નક્કી કરી નાખ્યું ઓકે હવે સર્કલ સામે મૂકી દીધું એટલે ઝીરો એફથી એટલે અડતાલીસ ફ્રેમ થઈ કેટલી થઈ અડતાલીસ ફેમ બે સેકન્ડ હવે હું તમને કેનવાસમાં પ્લેનું બટન આવ્યું છે પ્લેનું બટન જે આપ્યું છે એનાથી હું તમને પ્લે બટન કરીને બતાવું છું એટલે તમને એ બી ખબર પડે કે અહીંથી કઈ રીતે પ્રેક્ટિકલ બન્યું છે એ પણ આપણે જોઈ લઈએ જો આ રીતે આખું ટુ સેકન્ડનું પ્રેક્ટિકલ થાય જે એકવાર આપણે ક્લિક કરીને જોઈ લઈએ આ રીતે તમને કેનવાસની અંદર પ્લે પ્રેક્ટિકલ દેખાશે પણ તમારે હજી આને જોવું હોય પ્રિવ્યૂ કરીને જોવું હોય કે ડાયરેક્ટ પ્રિવ્યૂ વિન્ડોની અંદર તો એક નવો વિન્ડો આવે છે જેનું નામ પ્રિવ્યૂ વિન્ડો છે એ કેનવાસને ઉપરના ખૂણે જમણી તરફ ઉપરના ખૂણે લાસ્ટ જે છે બટન એ પ્રીવ્યૂ બટન છે તો તેના પર ક્લિક કરીએ આપણે પ્રિવ્યૂ બટન ઉપર એટલે પ્રિવ્યૂનો બોક્સ આવશે એ બોક્સ ઉપર પ્રિવ્યૂ અને કેન્સલ બટન લખેલું છે એની ક્લિયરિટી કેટલી રાખવી એ બધું એમાં લખેલું હોય છે એમાં આપણે પ્રિવ્યુ બટન ઉપર ક્લિક કરીશું એટલે પ્રિવ્યુ વિન્ડો ખુલશે લાવો એમ શીખ્યું પૂછાય પ્રીવ્યૂ વિન્ડો ઉપર ક્લિક કરવાથી પ્રિવ્યુ વિન્ડો ઓપન થતો હોય છે એના ઉપર ક્લિક કરીએ એટલે પ્રિવ્યુ વિન્ડો આવશે એમાં ખાલી તમને પ્રેક્ટિકલ જ બતાય છે કેન્વસ બતાવતું નથી એમાં પ્લે બટન આવે છે એની ઉપરની લાઇન છે પ્રોગ્રેસ બારની છે એ લાઇન ટુ સેકન્ડની બની ગઈ છે ફોરવર્ડ બટન એવા બધા બટન એમાં આવે છે પણ આપણે પ્લે કરશું એટલે પ્રોગ્રેસ બારની લાઇન પણ બે સેકન્ડમાં સામે જશે અને સર્કલી પેલી સાઈડ જશે આપણે પ્લે કરીએ એટલે બે એક સાથે બે સેકન્ડમાં સામે જશે જો આ રીતે હજી એકવાર એપ્લાય પ્લે કરીને જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવે આ રીતે પ્રેક્ટિકલ બને છે આવું પ્રેક્ટિકલ હોય છે પેલું ત્રીજા ચેપ્ટરનું પહેલું પ્રેક્ટિકલ એટલું ઇઝી છે ઓકે સ્ટુડન્ટ હવે હું તમને એની અંદર સેવ કરવાની જે પ્રોસેસ છે એ પણ એકવાર શીખવાડી દઉં બધા પ્રેક્ટિકલમાં હશે પણ આમાં એકમાં જ હું તમને સેવની પ્રોસેસ શીખવાડું લે યાદ રાખજો ભૂલાય નહીં સેવ કરવા માટે તમારે કેરેટમાં જઈને ફાઇલમાં જઈને સેવ એ સેવ આવે ફર્સ્ટ ટાઈમ કરતા હોય તો સેવ તમે ક્લિક કરી શકો છો કે ઓપન એ બધું ઘણું બધું આવે એડિટની અંદર આપણે ગયા હતા હવે આપણે ફાઇલમાં જઈને સેવ ઉપર ક્લિક કરીએ સેવ ઉપર ક્લિક કરશો એટલે તમને એ બોક્સ આવે છે સેવ કયા નામે સેવ કરવું તો એ ધ્યાન આપજો એ પણ એમસીક્યુ છે આ બોક્સની અંદર આપણું એક્ન્શન એફઆઈ જેડ હોય છે શું હોય છે એસઆઈએફ જેડ કે સેંગફિંગ એનિમેશનનું એફઆઈએ ઝેડ હોય છે નામ તમે બદલી શકો છો પણ એક્સટેન્શન યાદ રાખજો આ પ્રોગ્રામ છે SIFZ પ્રોગ્રામ પ્રોગ્રામનું એનું એક્સટેન્શન હોય દરેકના એક્ટેન્શન અલગ અલગ હોય છે પ્રોગ્રામ જે દરેક પ્રોગ્રામ હોય એ બધાના તો અહીંયા આપણે નામ આપવું હોય તો તમે અહીંયા સેંગફિંગ એનિમેશન થ્રી લખ્યું ત્યાં તમે નામ બદલી શકો છો એક્સટેન્શન એ નહીં રાખી શકો છો તો આપણે નામ અહીંયા બદલીએ કે પૂરોય તલપે છે એવું નામ આપણે રાખીએ હવે તમે નામ રાખ્યા પછી એનું એક્સટેન્શન એસઆઈએફ ઝેડ જ રહેશે ઓકે સિમ્પલ સેવ કરવાનું નામ જેમ લખીએ હવે આપણે ડેસ્કટોપ રાખીએ આપણે બિનની જગ્યાએ ડેસ્કટોપ ઉપર મારે સેવ કરવું છે તો ડેસ્કટોપ લે હવે ફાઇલ સેવ ઉપર ક્લિક કરીશ ડેસ્કટોપ ઉપર પુરોહિત અલ્પેશ નામની એસઆઈએફ જેડવાળી ફાઇલ બની જશે એટલે કે સિમ્ફિંગ સ્ટુડિયોની એક ફાઇલ બની જશે આ મેં સેવ કરી દીધું બહુ જીજી સેવ કરવાની સેમ પ્રોસેસ બધામાં રહેશે એટલે એમસીક્યુ ખાલી યાદ રાખવાના જે બુકમાં આપ્યું છે પ્રેક્ટિકલ આખું પૂરું થાય પછી સેવની પ્રોસેસ આપી છે હવે તમને એ જે સેવ કરી છે એ એ એ જે છે સેવ કરેલી ફાઇલ છે એ ડેસ્કટોપ પર છે એ પણ હું તમને બતાવી દઉં કે પેલી જે ફાઇલ છે એ સેવ કરેલી ફાઇલ તમને કેવી જોવા મળે છે જે સિંગિંગ સ્ટુડિયોનો સિમ્બોલ છે કેમ આપણે એમએસ પેન્ટની ફાઇલ બનાવીએ એની ફાઇલ બને વર્ડની ફાઇલ બનાવીએ એ વર્ડ પ્રોગ્રામની બને નોટપેનની ફાઇલ બનાવીએ તો નોટપેનની બને એમાં આ પ્રોગ્રામ આ જે બ્લેક સ્ક્રીન છે કે વિન્ડોઝ છે એ બંધ નહીં કરવાનું એની અંદર એ આખું કોડિંગ વર્ક કરતું હોય છે જે કામ કરીએ આખું એમાં ગણાતું હોય છે તો આપણે ડેસ્કટોપ જોઈએ ડેસ્કટોપ ઉપર ફાઇલ બની કે નહીં તમને પુરોહિત અલ્પેશ લખેલી ફાઇલ આ છે એનિમેશન આપણે હમણાં બનાવ્યું પ્રેક્ટિકલ એ ફાઇલ ઓકે હવે બીજી ફાઇલ આવશે જે આપણે આ પ્રોગ્રામ હોય તો જ આ ફાઇલ ખુલે નકર આ પ્રોગ્રામ વગર ફાઇલ પડશે શું કરવું પડશે ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ફાઇલ છે આ તો પ્રોગ્રામમાં જ ફાઇલ ખુલશે તો ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ફાઇલ ખુલવી હોય તો રેન્ડર કરવું પડશે તો રેન્ડર ક્યાં આવે તો એ પણ યાદ રાખજો એમસીક્યુ ઓકે ફાઇલની અંદર કેરેટ ફાઇલની અંદર જશો ફાઇલની અંદર રેન્ડર આવશે આ કરવાથી હું થશે એક નવી ફાઇલ બનશે એ તમે ઇન્ટરનેટ એક્સપ્લોર પર જોઈ શકો છો ઓકે એ એનિમેશન ફાઇલ તમે ગમેમાં જોઈ ગો છો પહેલી છે એ તમે ખાલી આ પ્રોગ્રામ હોય તો જ જોઈ ગો છો કેમ પેઇન્ટ માં બનાવું હોય તો એમાં જ જોવાય એમ હવે એના ઉપર ક્લિક કરશો તમે એટલે ફાઇલનું નામ તમને દેખાશે એમાં તમને સી યુઝર ડેસ્કટોપ ઓકે પુરોહિત અલ્પેશ પીએનજી આ ડિફોલ્ટ પીએનજી એનું એક્સ્ટેન્શન આવે છે આ યાદ રાખજો પીએનજીનું જીઆઈએફ કરવાનું હોય છે એ પણ એક ટેક્સમાં આપણે એમસીક્યુ આપ્યો છે પછી છે ટાર્ગેટ ટાર્ગેટમાં ઓટો ડિફોલ્ટ છે તો એની જગ્યાએ આપણે જીએફ કરવાનું છે આપણે એમસીક્યુ તમારે યાદ રાખવો પડશે ટાર્ગેટમાં શું હોય ઓટો આપણે અત્યારે રેન્ડર કરીએ રેન્ડર એટલે કે ભાઈ પાછું રિપીટ કરવું કે ઇન્ટરનેટમાં ફાઇલ જોવી હોય તો તમે એનિમેશન જોઈ શકશો પહેલી જે સિન્ફિંગ સ્ટુડિયોની ફાઇલ છે એ તમારી ઇન્ટરનેટમાં જોવા મળતી નથી ઓકે તો અહીંયા તમારે જીએફ યાદ રાખો જીએફ કરેલી ફાઇલ છે એ તમે ગમે પેન ડ્રાઈવમાં લઈ ગો છો અથવા બીજા કોમ્પ્યુટર પ્રોગ્રામનું હોય તો ત્યાં પણ તમે એ જોઈ શકો છો અહીંયા તમારે બે જગ્યાએ જીએ એફ કરવું પડશે એક તો ટાર્ગેટ છે લખેલું ત્યાં જીએ એફ કરવાનું રહેશે અને પીએનજી લખ્યું છે ત્યાં જીએફ કરો છો એટલે પછી આપણે જે નામ આપશું પૂરોહિત તલ્પેશ નામની જે ફાઇલ છે એ ફાઇલની બીજી ફાઇલ બની જાય જેનું નામ જીઆઈએફ છે એ તમે ઇન્ટરનેટ બ્રાઉઝરમાં જોઈ શકો ટેક્સમાં હશે મોજીલા ફાયરફોક્સ છે ઇન્ટરનેટ એક્સપ્લોર છે એમાં તમે જોઈ શકો છો એટલે એનિમેશન ફાઇલ બની જાય છે અને આપણે સેવ કરી દઈએ રેન્ડર થાય જો આ બ્લેક સ્ક્રીનમાં આ પ્રોસેસ થાય છે ઓકે એ પ્રોસેસ જેમ ઓછી સેકન્ડ એમ ઓછો ટાઈમ લે વધુ ટાઈમ હોય વધુ હોય તો વધુ ટાઈમ લેતો હોય છે હું ડેસ્કટો ઉપર તમને પૂરોહિત તલ્પેશવાળી અને બીજી છે પુરોહિત તલ્પેશવાળી ઈ ઇન્ટરનેટ એક્સપ્લોરમાં પણ તમે ખોલી ગો છો અને અહીંયા પણ પ્લે કરી છું પહેલી છે ખાલી પોગ્રામમાં જ ખોલે સ્ટુડન્ટ આ રીતે રેન્ડર અને સેવ પણ થાય છે આપડે પેલું પ્રેક્ટિકલ પૂરું અહીંયા થિયરી એની હું તમને પછી બતાવીશ ઓકે અહીંયા લગી રાખીએ છીએ પેલું પ્રેક્ટિકલ સ્ટુડન્ટ ઓકે ટેક્સ્ટમાં સ્ટેપ આપ્યા છે